બેન પટેલ, ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 સુરેખસર સંબંધ, એમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4. આગળના વિડીયામાં મિત્રો આપણે એ કાર્લ પિયર્સના સહસંબંધના સૂત્રની મદદથી દાખલા નંબર 1 ગણ્યો અને એના જેવા બીજા બે દાખલા ગણવા આપ્યા હતા અને હવે દાખલા નંબર 4 જોઈએ મિત્રો. તો દાખલા નંબર 4ની રકમ જોઈએ, દરેક જણ બુક સાથે રાખજો. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્કવિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળાઓમાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્કવિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. તો ગણિત આધારિત ઉકેલ મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા આપણને એટલે કે અવલોકન આપ્યું છે 12, 8, 9, 10, 8, 11. તો આને એક્સ તરીકે આપણે લઈશું. તર્કવિદ્યા આધારિત ઉકેલ મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા બરાબર વાય આપણે લઈશું અને એના અવલોકનો આપણને આપ્યા છે 11, 10, 4, 7, 13, 16. હવે આપણે નીચે કહ્યું છે આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધાંક શોધો. તો મિત્રો આપણે એક્સ તરીકે એક્સ બાર શોધવો પડશે અને વાય બાર શોધવો પડશે. તો એક્સ બાર શોધવા માટે આ એક્સના અવલોકનોનો બધો સરવાળો, આપણું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, તો આ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા 6 થશે અને આ અવલોકનો 12 + 8 + 9 + 10 + 8 + 11 = 58 થશે. એ જ રીતે અહીંયા તર્કવિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા વાય બરાબર લીધી છે. તો 11 + 10 + 4 + 7 + 13 + 16 એટલે કે 61 થશે. હવે આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, તો મિત્રો સિગ્મા એક્સની કિંમત આપણી પાસે 58 છે અને અવલોકનોની સંખ્યા 6, તો 58 ભાગ્યા 6 કરીએ એટલે એક્સ બાર બરાબર 9.67 આપણને મળે છે. તો અહીંયા આપણે દર્શાવ્યો છે એક્સ બાર બરાબર 9.67. હવે એ જ રીતે વાય બાર શોધીશું. તો વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, તો મિત્રો આપણે સરવારો કર્યા 61 મળે છે વાય બાર બરાબર અને અવલોકનોની સંખ્યા 6 એટલે વાય બાર બરાબર 10.17 મળે છે. તો વાય બાર બરાબર દર્શાવે આપણે 10.17. મિત્રો હવે આના ઉપરથી આપણે સૂત્ર નક્કી કરવાનું છે. તો એક્સ બાર અને વાય બારની કિંમત અપૂર્ણાંકમાં મળે છે અને એક્સ અને વાયના અવલોકનોની કિંમત નાની એટલે કે બહુ મોટા ન હોવાથી આરની કિંમત શોધવાનું સૂત્ર આપણે નીચે પ્રમાણે વાપરીશું. તો આરનું સૂત્ર આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ ઇન્ટુ કૌંસમાં સિગ્મા વાય અપોન રૂટની અંદર એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો રૂટ ઇન્ટુ બીજા રૂટની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા કૌંસમાં સિગ્મા વાય સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સહસંબંધાંક શોધીશું. તો આ સૂત્ર પ્રમાણે ખાના પાડી આપણે દાખલાની ગણતરી કરીએ. તો એક્સ વાય એક્સ વાય એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર મિત્રો આટલા સૂત્ર પ્રમાણે ખાના પડશે. તો અહીંયા એક્સ બરાબર અવલોકનોની સંખ્યા અવલોકનો દર્શાવે આપણે અને આગળ સિગ્મા એક્સ અવલોકનોની સંખ્યાનો સરવાળો 58 કર્યો. વાય તો એ વાયના અવલોકનો અને અવલોકનોનો સરવાળો સિગ્મા એક્સ 61 થયો. હવે આ બંનેનો સિગ્મા એક્સ એક્સ વાય એટલે આ બંને અવલોકનોનો ગુણાકાર કરીશું. 12 × 11 એટલે 132 મળ્યા. 8 × 10 એટલે 80 મળ્યા. 9 × 4 એટલે 36 મળ્યા. 10 × 7 એટલે 70 મળ્યા. 8 × 13 એટલે 104 મળ્યા. 11 × 16 એટલે 176 મળ્યા. સિગ્મા એક્સ વાયનો ટોટલ આપણને મળશે આ બધાનો સરવારો 132 + 80 + 36 + 70 + 104 + 176 બરાબર સિગ્મા એક્સ વાય બરાબર 598 મળે છે. એ જ રીતે એક્સ સ્ક્વેર, તો મિત્રો આ અવલોકનોની એક્સ જે આપેલા છે અવલોકન એનો વર્ગ કરીશું તો 12 × 12 એટલે આપણને મળશે 144. 8 × 8 એટલે 64. 9 × 9 એટલે 81. 10 × 10 એટલે 100. 8 × 8 એટલે 64 અને 11 × 11 એટલે 121. તો સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત એટલે ટોટલ સરવારો મારીશું તો 144 + 64 + 81 + 100 + 64 + 121 બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 574 મળે છે. એ જ રીતે વાય સ્ક્વેરની કિંમત શોધીશું. તો વાયના અવલોકનો 11 નો સ્ક્વેર એટલે આપણને મળશે 121. 10 નો સ્ક્વેર એટલે 100.
4 નો સ્ક્વેર એટલે 16, 7 નો સ્ક્વેર એટલે 49, 13 નો સ્ક્વેર એટલે 169 અને 16 નો સ્ક્વેર એટલે કે 16 ગુણ્યા 16 એટલે 256. હવે સિગ્મા વાય સ્ક્વેર ની કિંમત એટલે આ બધા અવલોક બધા જે શોધ્યા એનો સરવાળો મારીશું. તો સિગ્મા સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર બરાબર 121 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 256 બરાબર સિગ્મા વાય સ્ક્વેર બરાબર 711. હવે મિત્રો આપણું સહસંબંધાકાર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ ઇન્ટુ કૌંસમાં સિગ્મા વાય અપોન રૂટની અંદર એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ રૂટ બીજા રૂટની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વાય સ્ક્વેર. આ આપણું સૂત્ર છે અને આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકીશું. તો એન બરાબર અવલોકનોની સંખ્યા આપણી પાસે 6 છે. સિગ્મા એક્સ વાય તો આપણે સિગ્મા એક્સ વાય બરાબર 598 જે આપણે બીજા ત્રીજા ખાનાની અંદર છે માઇનસ સિગ્મા એક્સ તો 58 ઇન્ટુ સિગ્મા વાય તો 61. તો મિત્રો આ કિંમત મૂકી અપોન રૂટની અંદર એન બરાબર 6 ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર તો આપણને એક્સ સ્ક્વેર આપ્યો છે 574 માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર તો સિગ્મા એક્સ 58 છે અને એનો વર્ગ ગુણ્યા બીજા રૂટની અંદર એન બરાબર 6 ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર 711 છે તો 711 મૂક્યા માઇનસ સિગ્મા વાય તો 61નો સ્ક્વેર એટલે 61નો સ્ક્વેર મૂક્યો. હવે મિત્રો 6 ગુણ્યા 598 એટલે આપણને મળશે 3588 માઇનસ 58 ગુણ્યા 61 એટલે એનો ગુણાકાર મળે છે 3538 નીચે અપોન રૂટની અંદર 6 ગુણ્યા 574 તો એનો ગુણાકાર મળે છે 3444 માઇનસ 58નો વર્ગ 58 ગુણ્યા 58 એટલે આપણને મળે છે 3364 ગુણ્યા બીજા રૂટની અંદર 6 ગુણ્યા 711 એટલે આપણને એની કિંમત મળશે 4266 માઇનસ 61નો વર્ગ એટલે કે 61 ગુણ્યા 61 એટલે આપણને મળે છે 3721. મેં જો આગળ સાદું રૂપ આપીએ તો 3588 માઇનસ 3538 એટલે વધ્યા 50 તો બરાબર 50 અપોન રૂટની અંદર 3444 માઇનસ 3364 માઇનસ કરીએ એટલે આપણને વધે છે 80 તો અપોન 50 અપોન રૂટની અંદર 80 ઇન્ટુ બીજા રૂટની અંદર આવશે 4266 માઇનસ 3721 એટલે આપણને વધે છે રૂટની અંદર 545. હવે આગળનું સ્ટેપ બરાબર 50 તો 50 મૂક્યા અપોન રૂટની અંદર 80 ગુણ્યા 545 આ બંનેને 80 ગુણ્યા 545 એટલે આપણને એનો ગુણાકાર મળે છે 4043600. તો 50 ભાગ્યા 43600 એટલે આપણને આગળનું સ્ટેપ મળે છે 50 અપોન 208.81. તો મિત્રો 50 અપોન 43600નો રૂટ કર્યો એટલે આપણને 208.81 મળ્યા. હવે 50 અપોન 208.81 તો આપણને આરની કિંમત મળે છે 0.24. તો મિત્રો આપણે કહી શકીએ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાકાર બરાબર 0.24.